दिवस छे। आजे दुंदाळा देव श्री गणपति दादा ने विसर्जन करीने भावभीनी विदाई आपवामां आवी रही छे। त्यारे राजकोटमां सवारथी ज भक्तो गणपति विसर्जन माटे आवी रह्या छे। शहेरमां 7 जग्याए गणपति विसर्जन माटे पॉइंट बनाववामां आव्या छे। भारे हृदय साथे भक्तो गणपति विसर्जन करी रह्या छे अने सवारथी ज भक्तोमां अनेरो उत्साह पण जोवा मळी रह्यो छे। ढोल नकारा साथे गणपति बापा मोरियाना नारा लागी रह्या छे। त्यारे लोकोने सुरक्षाने ध्याने राखीने राजकोट पोलीस अने फायरनी टीमो पण खड़े पगे छे। 7 जेटला स्थळો पर 100થી વધુ ફાયરના જવાનો અને 100થી વધુ પોલીસનો સ્ટાફ ગોઠવવામાં આવ્યો છે। શહેર પોલીસ દ્વારા સવારે 7 વાગ્યાથી રાત્રિના 8 વાગ્યા સુધીમાં વિસર્જન પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવે તેવા પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે। ત્યારે કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે। राजकोट खाते विसर्जन माटे गणपति स्थापक छे ते आवी रह्या छे। महत्वनुं छे के राजकोट कोर्पोरेशन द्वारा छे ते कोई अनिच्छनीय बनाव न बने ते माटे पण व्यवस्था गोठवामां आवी छे। त्यारे जे स्थानिकोनी जो वात करवामां आवे तो आज वहेली सवारथी ज लोको छे ते वाते गाते जे दुंदाळा देव छे तेनुं विसर्जन करवा माटे आवी रह्या छे। स्थानिको साथे वात करशुं। दादानुं आजे विसर्जन थई रह्युं छे, केवुं लागी रह्युं छे, शुं कहशो? અમે 10 દિવસે બાપાને આગમન કર્યું। 10 દિવસ અમે બહુ જ પરસાદને બહુ મજા આવી। આજે બાપા જાય છે તો અમને બહુ દુઃખ લાગે છે કે બાપા તમે જાઓ છો એમ, તો અમે એમ જ કહેવા માંગીએ છીએ ગણપતિ બાપા મોર્યા અગલી વર્ષે લવ કરીયા। અન્ય લોકો સાથે વાત કરશું। 10 દિવસ સુધી દાદાને લાડ લડાવ્યા છે, વિવિધ પ્રકારના ભોગ ધર્યા હતા, આજે જ્યારે વિસર્જન છે કેવું લાગી રહ્યું છે? આજ આ સમય ઘણો દુઃખનો સમય છે, ઘણી કપરી પરિસ્થિતિ છે। આપણે બસ એટલું કહેવું જોઈએ કે હવે જાઓ છો તો ભલે જાઓ છો, પણ ઓલા વખતે જલ્દી આવજો ને વધારે રોકાવે એમ આવજો। એક આટલા દી સભ્ય તરીકે આપણે રહ્યા હોય છે તો ઘણું દુઃખ પણ થાય છે, પછી બધી લાગણીને ભૂલીને ખાલી એટલું કહી દે કે ઓલા વખતે જલ્દી આવજો। ખાસ તો કોઈ બનાવ ન બને માટે પોલીસને ફાયરે આ વ્યવસ્થા રાખી છે, વ્યવસ્થાને શું કહેશો? વ્યવસ્થાને પણ ઘણું પોલીસને પણ ઘણું સેલ્યુટ છે કે એટલું કરે છે, આપણા માટે પોતાની ફેમિલીને મૂકીને અમારી રક્ષા કરવા માટે ઊભા છે કે એને કાંઈ ના થાય, તો એ ઘણી સારી બાબત કહેવાય। ચોક્કસ ચરિત્રની વાત કરવામાં આવે તો દુંદાળા દેવ ગણેશજી મહારાજની આજે જ્યારે વિદાય નો જે સમય છે ત્યારે રાજકોટ ખાતે પણ છે તે વહેલી સવારથી જ ભક્તો છે તે ગણપતિ દાદાને વિદાય આપવા માટે છે તે આવી રહ્યા છે। મહત્વનું છે કે રાજકોટમાં કોઈ અનિચ્છનીય બનાવ ના બને, વિસર્જન દરમિયાન છે કોઈ ઘટના ના બને તે માટે રાજકોટ પોલીસ હોય, રાજકોટ ફાયર બ્રિગેડ હોય, આ તમામ છે તે ખડે પગે રાખી દેવામાં આવ્યું છે। મહત્વનું છે કે રાજકોટના જુદા જુદા 7 વિસ્તારો છે, આ 7 વિસ્તારોની અંદર છે તે ગણપતિ વિસર્જન માટેના ઝોન છે તે નક્કી કરવામાં આવ્યા છે, જ્યાં 100થી વધુ છે તે ફાયરના જવાનો છે તે ઘટના સ્થળ ઉપર છે તે સ્થળ ઉપર ઉપસ્થિત રહેશે, અને જે કોઈ ગણપતિ વિસર્જન માટે આવે છે તો તેમને માટે સુરક્ષાની કામગીરી પણ તે કરી રહ્યા છે। બીજી તરફ રાજકોટ પોલીસની જો વાત કરવામાં આવે તો રાજકોટ પોલીસ પણ છે તે જે ગણપતિ વિસર્જન સમયે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે બંદોબસ્ત માટે 100થી વધુ પોલીસનો સ્ટાફ છે તે આ વિવિધ જગ્યાઓ ઉપર ખડકી દેવામાં આવ્યો છે। મહત્વનું છે કે આજે રાજકોટમાં જ્યારે ગણેશ વિસર્જનનો માહોલ છે ત્યારે સમગ્ર શહેરની અંદર એક ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે। મહત્વનું છે કે ગણેશ સ્થાપના બાદ આજે જ્યારે વિસર્જનનો માહોલ છે તો જ્યારે ક્યાંક ને ક્યાંક લોકોમાં પણ એક જે ભાવના છે કે એક પરિવારના સભ્યને વિદાય આપતા હોય તેવો અભાવ સાથે લોકો છે તે ગણેશ વિસર્જન માટે હાલ અહીં આવી રહ્યા છે। કેમેરામેન કેતન લખતરિયા સાથે શુભમ ભટ્ટ, રાજકોટ। તો 10-10 દિવસનું મોંઘેરું આતિથ્ય માણ્યા બાદ ભાદરવા સુદ અનંત 14ને ગુરુવારે વડોદરાના ઇન્દ્રપ્રસ્થના રાજાને માદા ગજરાજની પૂજન બાદ ગજરાજ થકી જળાભિષેક કર્યા બાદ